રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનીના સર્વે બાદ સરકારે વિધાનસભા ગૃહમાં રાહત પેકેજની જાહેરાત કરી છે. કચ્છની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર, ભચાઉ, અબડાસા, માંડવી, નખત્રાણા, લખપત અને મુંદ્રા તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદથી ખેતરો ધોવાઈ ગયા હતા, જેથી ખેડૂતો પરેશાન થયા હતા. તેમજ સરકાર પાસે વખતો વખત સહાયની માંગ કરવામાં આવી ત્યારે સરકારે આર્થિક પેકેજની જાહેરાત કરી છે, તેને આવકાર મળ્યો છે. ભુજના માતપર વિસ્તારમાં પ્રગતિશીલ મહિલા ખેડૂતોએ જણાવ્યું કે સરકારની જાહેરાતથી ખુશી છે, હવે પાક નુકસાનીનું વળતર વહેલી તકે મળે તો અમારી દિવાળી સુધરે. તો લેર ગામના વિસ્તારમાં ખેડૂતોએ જણાવ્યું છે કે સરકારની જાહેરાત આવકારદાયક, પણ વહેલી તકે રકમ મળવી જોઈએ. જાહેરાત માત્ર જાહેરાત, પણ તેની વાસ્તવિકતા અમલ થવો જ જોઈએ, જે જરૂરી છે. નોંધનીય છે કે કચ્છમાં 260%થી વધારે વરસાદ થતાં જિલ્લામાં 70-80% પાક નિષ્ફળ ગયો છે. હવે સરકારની જાહેરાતે ખેડૂતોના દુઃખ પર મલમનું કામ કર્યું છે. મોટાભાગનો વરસાદ ગામડાઓમાં પડતા પારાવાર મુશ્કેલી પડી હતી અને જેને લઈને સરકારે મદદની પેકેજની જાહેર કરી છે, જેને લઈને લોકોમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ તે વહેલી તકે નાણાં ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે, જે નોંધનીય છે કે જેને લઈને તેમની દિવાળીમાં સુધારો થાય. શું નામ છે આપનું? જાદવજી વેલજીવેકરિયા. જાદવજી ભાઈ, ખાસ કરીને જ્યારે સરકારે જાહેરાત કરી છે સહાય આપવાની, ત્યારે તમે શું કહેશો? સરકારે તો જાહેર કરે જ છે, એને કરવાની છે, પણ અમને કાંઈ મળ્યું નથી હજી. જે તે વખતે કયા કયા પાકને નુકસાની પહોંચી હતી? જેવો જાડમને પોતી, મગફળીને પોતી, ને પેલા મગને પોતી, ને બધાને પોતી. કયો વિસ્તાર આવેલો છે? આ વિસ્તાર છે લેરસીમ. સરકાર જે સરકાર પાસે હવે તમે શું અપેક્ષા રાખો છો ખેડૂત? સરકાર પાસે તો અમે માંગણી કરી, પણ સરકાર ક્યારે કરે? આખું કચ્છ છે, અમે એક નથી. કચ્છમાં ક્યારે સહાય આપે? કાલે જાહેરાત કરી છે, પણ ક્યારે સરકાર આપે છે એ હવે અમે નોંધ કરી દે ખબર પડે, ને સરકારને જોવાનું છે. શું નામ છે આપનું? મારું જસુબેન જાદવજી વેકરિયા. જસુબેન, સરકારે જે જાહેરાત કરી છે ત્યારે તમે શું કહેશો? અમે તો સહાયની માંગણી કરીશ કે જલ્દી અમને સહાય કરે તો અમને બરોબર થાય, રાહત મળે. અને પછી અમે લોન લીધેલી છે પાક ધિરાણની, તો સરકાર માફ કરે. ખાસ કરીને જોવા જઈએ તો તમારે કયા કયા જતી વખતે પાકને નુકસાની પહોંચી હતી? તમારે પાક મારા દાડમ તો બધા ખરી ગયા. દાડમમાં કશું કાંઈ થઈ છે જ નહીં. અને મારી ભૂતળીમાં 2 દાણા માલ નથી થયો, કારણ કે તડકો નથી આવ્યો એટલે માલ નથી થયો. અને ભૂતળી બધી બગડી ગઈ અને મારા મગે પણ બધા બગડી ગયા છે. કેટલો વરસાદથી કેટલી નુકસાની પહોંચી ગયા અંદાજિત? વરસાદથી તો નુકસાની તો મારી ઘણી પહોંચી, મારી લગભગ ઓછામાં ઓછી મારી 14-15 લાખની નુકસાની પહોંચી, એટલે મારા દાડમ થાત. પણ અત્યારે કાંઈ નથી, ઝાડ ઊભા છે યાર. અરવિંદભાઈ, સરકારે જે રાહત આપવાની વાત કરી છે ત્યારે તમે શું કહેશો? કાલે અનેક રજૂઆતો બાદ કાલે સરકારે જે ખેડૂતોને જે સહાયની જાહેરાત કરી એ પ્રમાણમાં તો જે નુકસાનીના પ્રમાણ બહુ ઓછી છે, છતાંય ખેડૂતોને યોગ્ય સમય અને યોગ્યતા પ્રમાણે જે નુકસાન થયું એને તાત્કાલિક સર્વે કરી અને એને જો ચૂકવવામાં આવે તો આ જે જાહેરાત કરેલી જે સહાયની જે રકમ જે છે એનો ખરેખર સદુપયોગ થયો કહેવાય. સત્તાપક્ષની અંદર બેસી અને અપક્ષ વિપક્ષમાં બેસીને જે સરકારે જે રજૂઆતો અરસપરસ કરી અને કચ્છની જમીન ઉપર જે ખેડૂતોને નુકસાન થયું એનું અનેક ગણું નુકસાન થયેલું, એને આ કેટલા રકમ આપવામાં આવે તો પણ એની ઓછી રકમ કહેવા છતાંય સરકારે જે કંઈક સાંભળ્યું કે ભાઈ એકર દીઠ 10,000 રૂપિયા વીઘા દીઠ કે એકર દીઠ કંઈક એવું નક્કી કરેલું, તો એ કંઈ મામૂલી રકમ કહેવા છતાંય એ જો સમયાંતરે જો સાથે સમયની સાથે ઝડપથી જો ચૂકવવામાં આવે તો ખેડૂત એનો ઉપયોગ કરી શકે અને શિયાળા પાકની અંદર પણ એનો ઉપયોગ થાય. આપણે જોયું હશે કચ્છની અંદર છેલ્લા તીડની મારામારી હોય, દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય કે અતિવૃષ્ટિ હોય, અનેક વખત કચ્છની છેલ્લા 3 વર્ષથી આને ખેડૂતો ઉપર જે કુદરતી પ્રકોપ કહેવાય એનો સતત મારો થઈ રહ્યો છે. તો ગયા વખતે પણ સરકારે જે એની વીમાની રકમ ચૂકવવાની થતી હતી એમાં અલગેલા કરી અને સમય કાઢી નાખ્યો, એ પણ ખેડૂતોને નુકસાન થયું. આ વખતે વરસાદે 200%થી પણ વધારે વરસાદ થયો, એમાં ખેતીનું જે વાવેતર થયું એમાં જે સિઝન પ્રમાણે જે તડકો છાંયો જે થવો જોઈએ એના કારણે ન થવાથી વધારે પાણી ભરણ એ પાક સમૂહ નષ્ટ થઈ ગયો. એમાં બગાયતી હોય, પીત હોય, કપિત હોય, તો આ બધા પાકને નુકસાન થયું હોય તો સરકાર એવું ન કરે કે માત્ર 7-12માં નોંધાતી લીલી ખેતીને જ આનો જે સર્વે કરીને આપે, પણ કપિત ખેતી
કચ્છની અંદર લગભગ 80% વધારે કપિત ગામડાઓમાં ખેતી છે, એમાં જે નુકસાની થઈ મેં ગામડાને બહુ મોટું નુકસાન છે. એમની અંદર વવા તો જુવાર હોય, મગ હોય, ગોવાર હોય, આવો અનેક જે રવિ પાક તરીકે કચ્છની અંદર વવાતો હતો એ સમૂરો 1% ઉપજ નથી થઈ. તેથી ગામડાઓના દરેક ગામડાઓના કપિત ખેતીનો જે થયું એને પણ તાત્કાલિક સર્વે કરે અને સંપૂર્ણ ખેડૂતોને એની યોગ્યતા પ્રમાણે સરકાર નક્કી કરી અને ઝડપથી સહાય ચૂકવે એવી એક ખેડૂત આગેવાન તરીકે, એક વિપક્ષમાં બેસનાર પાર્ટીના એક કાર્યકર તરીકે હું સરકારને વિનંતી કરું છું.